નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શોભાઈ કક્કડ અને તમે જોઈ રહ્યા છો મારી YouTube ચેનલ એજ્યુકેશન વિથ મધુબન. તો ઇન્ટ્રો ઉપરથી તમને ખબર પડી ગઈ હશે કે આજે આપણે કયો વિષય ભણવાના છીએ. આજનો આપણો જે વિષય છે એ છે ઇંગ્લિશ. ઇંગ્લિશની અંદર યુનિટ 2 એનું રીડ 1 છે. આજે જોવાનું છે આપણે અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની. યુનિટ શરૂ કરીએ એ પહેલાં મેં તમને કીધેલું હતું કે 14 તારીખ કયો ડે છે તમારે ગોતવાનો છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓએ પ્રયાસ પણ કર્યો હશે ગોતવાનો, બરાબર. એ ખૂબ સારી વાત છે. અને જે ડે છે એ કહી દઉં તમને, 14 મે છે. એ છે બટર મિલ્ક એન્ડ બિસ્કિટ ડે. 14 મે છે એ કયો ડે છે? ખાવા પીવાનું બટર મિલ્ક એટલે છાશ અને બિસ્કિટ દિવસ તરીકે પણ એને ઉજવાય છે. તો આ તો દિન વિશેષ મેં તમને કીધું. હવે આગળ 15 તારીખે પણ કંઈક હોવાનું જ છે. એ 15 તારીખે શું છે એ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં કહીશ. આજનું જે યુનિટ છે એ આપણે શરૂ કરશું. એ પહેલાં એની આપણે સૌથી પહેલાં તો ગ્લોસરી જોશું, પછી એની ટૂંક સ્ટોરી પણ હું તમને કહીશ, અને ત્યારબાદ આપણે યુનિટ છે એ શરૂ કરશું. અને બીજું એક આકર્ષક તમને બની રહે એના માટે આપણે સ્ટાર્ટિંગની અંદર જ આજે ઇન્ટ્રો પતે ત્યારબાદ તરત જ તમને વોલ્ટ ડિઝની કોણ છે એનો ફોટો વિથ મારો અવાજ તમને કહીશ કે આ વોલ્ટ ડિઝની છે. વોલ્ટ ડિઝની કોની સાથે છે એ બધી બાબતોની ચર્ચા છે એ આજે આપણે કરવાની છે. તો હવે આપણે આગળ એક તો ગ્લોસરી જોશું, વોલ્ટ ડિઝની કોણ હતા, કેવા હતા એના વિશે પણ જાણશું, અને પાઠ છે એ શરૂ કરશું. તો ચાલો હવે આપણે આપણા જે પાઠ છે એના લેખક, એના પ્રણેતા એવા વોલ્ટ ડિઝનીને જોઈએ. તો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ છે તેજસ્વી વોલ્ટ ડિઝની, જેની ડિઝનીલેન્ડની રચના કરી છે. જે આપણે કાર્ટૂન સિરીઝ જોઈએ છીએ, મિકી માઉસ જોઈએ છે, ડોનાલ્ડ ડક જોઈએ છે, જે નાના હતા ત્યારે જોતા હતા, એ તમામે તમામના સર્જક આ વોલ્ટ ડિઝની છે. હવે આગળ આપણે વધીએ તો આ વોલ્ટ ડિઝની છે પોતાના મિકી માઉસ સાથે, દેખાય છે મિકી માઉસ છે અહીંયા, ડોનાલ્ડ ડક પણ આપેલા છે તો એ તમે જોઈ શકો છો. ત્યારબાદ આગળ વધીએ તો આ પણ મિકી માઉસ છે એના કાર્ટૂન સાથે એની ફોટો છે એ જોઈ છે. હવે આગળ આપણે થોડી ઘણી ડિઝનીલેન્ડની પણ શેર કરી લઈએ. જો મિત્રો આ છે અદ્ભુત ડિઝનીલેન્ડ, એની આપણે જો મુલાકાત લેવાનું મળે તો બહુ આપણે ભાગ્યશાળી ગણી શકીએ પોતાને. કેલિફોર્નિયામાં આવેલું આ ડિઝનીલેન્ડ ખૂબ જ એક અદ્ભુત વોલ્ટની રચના છે, વોલ્ટ દ્વારા રચિત અદ્ભુત જગ્યા છે. તો હવે આપ જોઈ રહ્યા છો આ છે રોય ઓ ડિઝની, આપણો જે આજનો પાઠ છે એના લેખક. તમે જોઈ શકો છો કેટલા એ પણ તેજસ્વી છે. રોય ઓ ડિઝની બીજા કોઈ નહીં પણ વોલ્ટ ડિઝનીના ભાઈ જ હતા. તો હવે એની તસવીર જોઈ અને હું તમને સૌથી પહેલાં તો થોડી ઘણી પ્રાસ્તવિક વાર્તા છે એ કહીશ, પછી આપણે ગ્લોસરી જોશું અને ગ્લોસરી પૂરી કર્યા બાદ પાઠની શરૂઆત કરશું. તો સ્ક્રીન ઉપર તમે જે જોઈ રહ્યા છો વોલ્ટ ડિઝની, અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની, એની આજે આપણે સ્ટોરી છે, વાર્તા છે એ સમજવાની છે, જાણવાની છે. હવે ધોરણ 12ની અંદર રાખેલા તમામ જે પણ ચેપ્ટર્સ છે એ બધા જ ચેપ્ટર્સ તમારો કંઈક વિકાસ થાય એના માટે રાખવામાં આવેલ છે, સમજી વિચારીને રાખવામાં આવેલ છે. તો વોલ્ટ ડિઝની છે એ શું હતા, ક્યાંથી ક્યાં પોતાની સફર છે એ લઈને ગયા, એનો પરિચય આપણા પાઠની અંદર મેળવવાનો છે. ત્યારે જે વોલ્ટ ડિઝની છે એ 20મી સદીના એક મહાન હસ્તી હતા.
જે પોતે એક મોટા કલાકાર હતા, સર્જક હતા. વોલ્ટ ડિઝની છે એના વિશે તો આપણે કહીએ એટલું ઓછું પડે, પણ જે વોલ્ટ ડિઝની છે એને મિકી માઉસની રચના કરી છે. તમે જ્યારે નાના હશો ત્યારે તમે મિકી માઉસના કાર્ટૂન છે એ જોયા જ હશે, તમે જોયા હોય કે ના જોયા હોય. પણ હું મારું તમને જણાવું તો મિકી માઉસના કાર્ટૂન છે મેં તો જોયેલા જ છે. એની ઓસવાલ સિરીઝ મેં પણ જોઈ હતી, પછી ડોનાલ્ડ ડક છે એ પણ આવતા, ગુફી આવતો એક ડોગ ટાઈપ એ. તો આ રીતના જે જુદા જુદા કાર્ટૂનની સિરીઝ છે અને બાળકોના મુખ પર સ્મિત આપનાર કોઈ વ્યક્તિ હોય તો એ છે આ વોલ્ટ ડિઝની. વોલ્ટ ડિઝની છે એને પોતાના કરિયરની શરૂઆત છે એમાં શરૂઆતની અંદર ઘણું બધું સ્ટ્રગલ કર્યું. પોતે એક કંપની સ્થાપી, એ કંપની પણ નિષ્ફળ ગઈ, એમાં એને સફળતા ન મળી. ત્યારબાદ પોતે દેખાવે તો તમે જોઈ જ લખો છો એકદમ હેન્ડસમ દેખાય છે, તો એને ટ્રાય કરી કે હોલિવૂડમાં જાય, હીરો બને, ટ્રાય કરે, પણ હોલિવૂડની અંદર પણ પોતે નિષ્ફળ ગયા. આવા એને કેટલા બધા પ્રયાસો કર્યા અને છેવટે 1928ની અંદર એને એના ભાઈને કીધું કે હવે આપણે એક ઉંદર માઉસ એના ઉપર એક નવી શ્રેણી છે એ આપણે ચાલુ કરશું. તો એ શ્રેણી એટલે બીજું કંઈ નહીં પણ આપણે જે મિકી માઉસ જોઈએ છે એ જ, એટલે એ જ એનો ઉંદર. વોલ્ટ ડિઝની એક એવી શખ્સિયત હતા કે જે આ રમૂજી વસ્તુઓ છે એને ખૂબ સારી રીતે રજૂ કરતા. બધાય કોઈ રમૂજી બાબત કરવી હોય તો એકદમ લાઇટલી લેતા, પણ એકદમ ગંભીરતાથી કામ કરતા હતા. પોતાના કામમાં 100% આપવું એ વોલ્ટનો નેચર હતો. એટલા માટે જ બધાએ વોલ્ટ ડિઝની છે એના કાર્ટૂન્સ છે એને પસંદ કર્યા. ટેલિવિઝન ઉપર આપણે જોઈએ છે તો ડિઝની કાર્ટૂન જોઈ તો ગમે તેવું બાળક હોય એને એમાં ઇન્ટરેસ્ટ પડતો જ હોય છે. તો આ એની પોતાની એક સારી એવી કલ્પના શક્તિ છે, એના લીધે આપણે ડિઝની મળ્યો, જે આપણે જેને આપણે મિકી માઉસ કહીએ છીએ, ડોનાલ્ડ ડક છે, એ બધાય આપણે મળ્યા. ત્યારબાદ વોલ્ટની એક અદ્ભુત કલ્પના એટલે ડિઝનીલેન્ડ. આ ડિઝનીલેન્ડ છે એની અંદર જેટલા પણ વિચાર છે એ બધાનો ફાળો છે એ વોલ્ટ ડિઝનીને જ જાય છે. વોલ્ટ ડિઝની એક એવા વ્યક્તિ હતા, સાંભળે બધાનું પણ કરે પોતાને જે કરવું હોય તે જ. એટલે એને પોતાના જીવનની અંદર ઘણી વખત નિષ્ફળતાઓ મેળવી, પણ એ નિષ્ફળતાઓમાંથી કેમ સફળ થવું એ તમને આ પાઠની અંદર શીખવા મળશે. ડિઝનીલેન્ડ વિશે વાત કરીએ તો વોલ્ટે એવું પણ કીધું હતું કે ડિઝનીલેન્ડ છે એ ક્યારેય પરિપૂર્ણ નહીં થાય, ક્યારેય એ પૂરેપૂરું નહીં થાય, એના માટે ક્યારેય રસ્તો છે એ બંધ નહીં થાય, એ સતત વિકસતું રહેશે, સતત એમાં કંઈક ને કંઈક નવીન ઉમેરાતું રહેશે. આવું વોલ્ટ ડિઝનીએ કહ્યું હતું. અને વોલ્ટ ડિઝનીની આ રચના છે એને આપણે બધાએ પણ નમન કરવું જોઈએ. એટલા માટે જ આવા અદ્ભુત વ્યક્તિ છે કે જેને ક્યારેય ન ભૂલી શકાય એવા અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝનીની સ્ટોરી આપણા પાઠ્યપુસ્તકની અંદર રાખેલી છે, જેનું ભાષાંતર શરૂ કરશું એ પહેલાં તમને હું ગ્લોસરી છે એ સ્ક્રીન ઉપર બતાવીશ અને બોલતો જઈશ જે તમારે લખતું જોવાનું રહેશે. તો હવે આપણે આગળ જોવાની છે એ છે ગ્લોસરી. સો લેટ્સ સ્ટાર્ટ ધ ગ્લોસરી. પહેલો સ્પેલિંગ છે લિંગર્સ. લિંગર્સ એટલે લટકેલું, લખજો લિંગર્સ એટલે લટકેલું. બીજું છે ઇન્ડસ્ટ્રિયસ. ઇન્ડસ્ટ્રિયસ ઇન્ડસ્ટ્રિયસ એટલે થશે મહેનતી, મહેનતી અથવા ખંતીલો. ખંતીલો થોડુંક અઘરું ગુજરાતી થઈ જશે એટલે મહેનતી રાખો તમે. પછી છે ગ્લમલી. ગ્લમલી એટલે ચીકણું. ગ્લમલી ગમ હોય ને એને બધું ગ્લમલી. ગ્લમલી એટલે ચીકણું. પછી આગળ વધીએ
હેલબેન્ટ, હેલબેન્ટ એટલે થશે કે ગમે તે હાલતે કંઈક હાંસલ કરવા માટે નિર્ધારિત. એટલે હેલબેન્ટ એટલે આપણે કહીએ દ્રઢ નિશ્ચય, હેલબેન્ટ એટલે દ્રઢ નિશ્ચય. પછી આગળ વધીએ તો એ છે ફિલિપ. ફિલિપ એટલે ઉત્સાહ, એક્સાઇટમેન્ટ, આતુરતા. ફિલિપ એટલે થશે આતુરતા, એક્સાઇટમેન્ટ. પછી છે બેંકરપ્સી. પહેલાં બેંકર પછી પ ટ સી. બેંકરપ્સી એટલે દેવાળિયાપણું. આપણે નામાની ભાષામાં કહીએ તો નાદારી, બરાબર, નાદારી પણ કહી શકો અથવા દેવાળિયાપણું પણ કહી શકો. પછી છે ઓર્ચાર્ડ. ઓર્ચાર્ડ એટલે વાવેતર વિસ્તાર. ઓર્ચાર્ડ એટલે થશે વાવેતર વિસ્તાર. પછી આગળ વધીએ વિલો. વિલો એટલે એક પ્રકારની ઝાડી. વિલો એટલે લખજો એક પ્રકારની ઝાડી. ઝાડી એટલે જે ઝાડ હોય એનું વૃક્ષ, વૃક્ષ તરીકે હોય ને ઝાડી. પછી સ્નગલ. સ્નગલ એટલે કોઈની નિકટ થવું. સ્નગલ એટલે કોઈની નિકટ થવું. પછી આવશે નિકલ. નિકલ એટલે 5 સેન્ટ, 5 સેન્ટ. હવે અમેરિકામાં જે પૈસો છે 100 સેન્ટ એટલે $1 થાય, તો અહીંયા 5 સેન્ટ, બરાબર. નિકલ છે એ ખાસ યાદ રાખજો. એક્ઝામમાં એવો સવાલ પણ પૂછાય છે વો હાઉ મચ રૂપીઝ વોલ્ટ અર્ન ફ્રોમ હિઝ ફર્સ્ટ પેન્ટિંગ. એમાં પેરેગ્રાફમાં 5 નિકલ શબ્દ આવશે. નિકલ, 1 નિકલ, એટલે 1 નિકલ એટલે શું થશે 5 સેન્ટ. તમારે એટલું યાદ રાખવાનું છે. પછી ફ્લોપ્ડ. ફ્લોપ્ડ એટલે તમને ખબર જ છે પિક્ચર ફ્લોપ ગયું આપણે કહીએ ને, તો ફ્લોપ્ડ એટલે નિષ્ફળ જવું. પછી ક્રેન્કડ. ક્રેન્કડ એટલે વળાક આપવો. ક્રેન્કડ એટલે શું થશે વળાક આપવો. ત્યારબાદ છે આગળ સ્પ્લેશ. સ અડધો, પ અડધો, લેસ, સ્પ્લેશ. સ્પ્લેશ છે એનો મતલબ થશે એક પ્રમુખ અથવા અફવા, વાર્તા અથવા અફવા એમ પણ કહી શકીએ. એક પ્રમુખ વાર્તા અથવા અફવા, બરાબર. સ્પ્લેશનો મતલબ થાય એક પ્રમુખ વાર્તા અથવા અફવા. પછી છે એન્થ્યુઝ્ડ. એન્થ્યુઝ્ડ એટલે થશે તમારે ઉત્સાહપૂર્વક કહેવું. એન્થ્યુઝ્ડ એટલે ઉત્સાહપૂર્વક. પછી નેક્સ્ટ છે એન્થ્યુઝ્ડ પછી વર્ચ્યુઓ શો. વર્ચ્યુ શો એટલે શું થશે તો કે અસાધારણ. વર્ચ્યુ શો એટલે અસાધારણ. પછી છે રિવિટેડ. રિવેટેડ એટલે આશ્ચર્યચકિત થવું. પછી આગળ છે એ છે ટ્વિચ્ડ. ટ્વિચ્ડ એટલે ધીરેથી ખેંચવું. પછી આગળ છે વિલ્ડ. વિલ્ડ એટલે પલટી ગયેલ, ફરી ગયેલ. વિલ્ડ એટલે જે કોઈ ફરી જાય એને કહેવાય પલટી ગયેલ અથવા ફરી ગયેલ. ત્યારબાદ આગળ છે ડિસેન્ટ. ડિસેન્ટ એટલે મતભેદ. પછી આગળ વધો તો એ છે ગ્રીન્ડ. ગ્રીન્ડ એટલે વિશાળ સ્મિત પ્રદર્શિત કરવું. આપણે કહીએ ને આઈ ગ્રીનેડ ટુ હર, હું તેની સામે હસ્યો. એટલે ગ્રીનેડ એટલે શું થાય વિશાળ સ્મિત પ્રદર્શિત કરવું. પછી છે સ્ટબબોર્ન. સ્ટબબોર્ન એટલે હઠીલું, જિદ્દી. સ્ટબબોર્ન એટલે શું થશે હઠીલું અથવા જિદ્દી. પછી આગળ છે પોટપોરી. પોટપોરી એટલે શું થશે ભેગું કરવું, સંગ્રહ કરવું, એક કલેક્શન આપણે કહીએ. પોટપુરી એટલે કલેક્શન, સંગ્રહ કરવું. પછી છે આગળ કન્જર્ડ. કન્જર્ડ એટલે રચિત, બનાવેલ, રચિત અથવા બનાવેલ. પછી આગળ છે પ્રીપોસ્ટરસ. આખું પાછું બોલું છું, પ્રીપોસ્ટરસ એટલે મૂર્ખતા ભર્યું.
પછી આગળ છે અબાઉટ ફેસ, અબાઉટ ફેસ એટલે અચાનક. પછી લાસ્ટ આપણો સ્પેલિંગ છે એ છે એક્સ્ટ્રા વેજન્સ. એક્સ્ટ્રા વેજન્સ બે ભાગ કાઢી લેજો, પાકો કરવો હોય તો કેમ કહું, એક્સ્ટ્રા અને વેજન્સ. એક્સ્ટ્રા વેજન્સ એટલે બિનજરૂરી ખર્ચ. જે વોલ્ટ ડિઝની છે એ કોઈ એક્સ્ટ્રા વેજન્સ ખર્ચ છે એ નહોતા કરતા, એટલા માટે અહીંયા એક્સ્ટ્રા વેજન્સ એટલે થશે બિનજરૂરી ખર્ચ. હવે આપણે પાઠનું જે ભાષાંતર છે એ શરૂ કરશું. તો આગળ જોશું હવે પાઠનું ભાષાંતર. તો યુનિટ ટુ રીડ વન અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની, ન ભૂલાઈ શકાય તેવા વોલ્ટ ડિઝની. એના લેખક છે રોય ડિઝની. રોય ડિઝનીનો જે ફોટો છે મેં તમને બતાવેલો છે શરૂઆતમાં જ. આગળ હવે પાઠ છે એની શરૂઆત કરે છે, અને આ જે વાક્ય છે એ કોણ બોલે છે એના વિશે પહેલાં તમને કહી દઉં તો સમજવાની તમને મજા આવે. રોય ડિઝની છે આ વાત કહે છે. શું કહે છે જોવું. માય બ્રધર, વોલ્ટ ઇઝ નો મોર, યેટ હિઝ ઇન્ફ્લુઅન્સ લિંગર્સ લાઇક અ લિવિંગ પ્રેઝન્સ ઓવર ધ સ્ટુડિયો વેર હી ટર્ન્ડ આઉટ ધ કાર્ટૂન્સ નેચર ફિલ્મ્સ એન્ડ ફીચર મૂવીઝ ધેટ મેડ હિમ નોન એન્ડ લવડ અરાઉન્ડ ધ વર્લ્ડ. પહેલું જે મેં વાક્ય છે આખું આખું લઈ લીધું છે ફૂલ સ્ટોપ આવે ત્યાં સુધી, એટલાનું ગુજરાતી કહી દઉં. માય બ્રધર એટલે શું થશે, મારો ભાઈ વોલ્ટ હવે નથી રહ્યો. વોલ્ટ ઇઝ નો મોર એટલે હવે આ દુનિયામાં નથી રહ્યો, છતાં આ સ્ટુડિયોમાં તેમની અસર એમની એમ જ જીવંત છે. જ્યાં તે કાર્ટૂન નેચર ફિલ્મ અને ફીચર મૂવીઝ તરફ વળ્યા હતા અને સમગ્ર વિશ્વમાં પોતાને પ્રખ્યાત અને ચહિતા બનાવ્યા હતા એ આ સ્ટુડિયો છે, એની વાત અહીંયા રોય ડિઝની છે એ કરી રહ્યા છે. હવે આગળ વધીએ. ઇવન નાવ એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ આઈ હાફ એક્સપેક્ટ ટુ એન્કાઉન્ટર ધેટ ટોલ કન્ટ્રી બોય ફિગર હેડ બોર્ડ ઇન થોટ અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ. અત્યારે પણ જ્યારે હું સ્ટુડિયો તરફ જાઉં છું, જ્યારે હું સ્ટુડિયો તરફ જોઉં છું કે જાઉં છું, ત્યારે મહદઅંશે, હાફ એટલે થોડુંક મને એવી આશા રાખું છું કે ત્યાં એક ઊંચા ટોલ એટલે ઊંચા પાતળા અને મનમાં ઘણા નવા પ્રોજેક્ટ વિશેના વિચારો ધરાવતા એ વ્યક્તિને હું મળી લઉં. એ વ્યક્તિ કોણ છે અહીંયા આપણે, તો કે વોલ્ટ ડિઝની છે. એને મળવાનું મન થાય છે. આગળ ગઈ છે. વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ ધેટ પીપલ કોન્સ્ટન્ટલી મેન્શન હિઝ નેમ એઝ ઇફ હી વેર સ્ટીલ અ લાઈવ. હવે શું કહે છે આગળ રોય ડિઝની છે એ શું કહે છે કે ચલચિત્રો બનાવવાથી માંડી અને ડિઝનીલેન્ડની સ્થાપના કરવા જેવા અમે જેટલા પણ કાર્યો કર્યા છે એના પાછળ એક ચાલક બળ હતું. ચાલક બળ એટલે એક મોટિવેશન હતું. શું હતું એ મોટિવેશન? એ મોટિવેશન હતું વોલ્ટ પોતે જ. હવે અહીંયા આપણે વોલ્ટ છે એના વિશે આ રીતે એમાં કીધે, અને લોકો છે વોલ્ટને આજે પણ એટલા જ યાદ કરે છે કે જાણે એ પોતે સ્ટીલ લાઈવ. સ્ટીલ લાઈવ એટલે પોતે અત્યારે જીવંત હોય એ રીતે લોકો એમને ચાહે છે. વોલ્ટ ગુજરી ગયા છે પણ એની યાદો છે હજી બધાના મગજમાં, એવી ને એવી જ છે એવું અહીંયા રોય ડિઝની છે કહેવા માગે છે. એવરી ટાઈમ વી શો અ ન્યૂ પિક્ચર ઓર ઓપન અ ન્યૂ ફીચર એટ ડિઝનીલેન્ડ સમ વન ઇઝ બાઉન્ડ ટુ સે આઈ વન્ડર હાઉ વોલ્ટ વુડ લાઈક ઇટ એન્ડ વેન ધીસ હેપન્સ આઈ પર્સનલી રિયલાઇઝ ધેટ ઇટ વોઝ સમથિંગ હી હિમસેલ્ફ હેડ પ્લાન્ડ. અત્યારે પણ જ્યારે ડિઝનીલેન્ડમાં કંઈક નવું ચિત્ર આપણને જોવા મળે અથવા તો કંઈક નવું બન્યું હોય ત્યારે કોઈક તો ચોક્કસ કહેશે કે વોલ્ટને આ પસંદ પડશે કે નહીં, કેમ કે વોલ્ટનો પ્રભાવ જ એવો હતો
કે કોઈ પણ વસ્તુ અહીંયા નવી થાય તો પહેલાં વોલ્ટને બતાવવી પડે. હવે વોલ્ટ કહી દે કે આ વસ્તુ પરફેક્ટ છે, પછી જ એ વસ્તુ કમ્પ્લીટ થતી અને પછી આગળ ગઈ છે. અને જ્યારે તે પરિપૂર્ણ થાય ત્યારે ખ્યાલ આવે કે તે વોલ્ટે ખુદે યોજ્યું હશે, કે આ બધું જે બનાવેલું છે કોનું બનાવેલું છે, કોનું પ્લાન કરેલું છે, તો કે વોલ્ટનું જ પ્લાન કરેલું છે એવું લાગે છે. ફોર માય ઇમેજિનેટિવ ઇન્ડસ્ટ્રિયસ બ્રધર લેફ્ટ ઇનફ પ્રોજેક્ટ ઇન પ્રોગ્રેસ ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી ફોર મેની મેની યર્સ. હવે એના જે ભાઈ છે, કોણ છે એના ભાઈ? રોય ડિઝનીના ભાઈ છે વોલ્ટ ડિઝની. હવે એના જે ભાઈ છે એને પોતાની કલ્પના શક્તિથી અને મહેનતથી આ લોકો માટે ઘણા બધા પ્રોજેક્ટ્સ છે હજી બાકી રાખ્યા છે, અને એ બાકીના બધા ઘણા બધા વર્ષો સુધી આ લોકો એ પ્રોજેક્ટ્સ છે એ કમ્પ્લીટ કરવામાં વ્યસ્ત છે, એ રહેવાના છે. તો આ રીતે વોલ્ટ ડિઝની વિશેની જે વાત છે એ શરૂઆતના પેરેગ્રાફમાં કહેવામાં આવી. હવે આગળ વધીએ, જોઈએ. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. હવે વોલ્ટ છે ને એક અટપટા માણસ હતા. અટપટા માણસ કઈ રીતે? તો જોઈએ. હવે કોના માટે અટપટા હતા એ પણ અહીંયા કીધું છે. ટુ ધ રાઇટર્સ પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ હુ વર્ક વિથ હિમ, હી વોઝ અ જીનિયસ હુ હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન ટુ એની સ્ટોરી ઓર આઈડિયા. આગળ શું કીધું છે કે વોલ્ટ છે એની સાથે કામ કરતા જે લેખકો હતા, નિર્માતાઓ હતા, કાર્ટૂનિસ્ટો હતા, એના માટે અઘરા હતા, એમ કોમ્પ્લેક્સ હતા. કેમ કે વોલ્ટ પાસે એવી એક આવડત હતી કે ગમે તેવી કલ્પના શક્તિ હોય, ગમે તેવી કોઈ વાત હોય, એને રસપ્રદ કેમ બનાવી એ એક સારી એક્સ્ટ્રા ઓર્ડિનરી ક્ષમતા છે એ વોલ્ટ પાસે હતી. વોલ્ટ છે ગમે તે સ્ટોરી કે આઈડિયા હોય એને એકદમ રસપ્રદ બનાવી દેતા, એકદમ આ ઇન્ટરેસ્ટિંગ બનાવી દેતા. હવે આગળ છે. ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ હુ વોચ્ડ હિઝ ટીવી શો, હી વોઝ વાર્મ કાઇન્ડલી પર્સનાલિટી બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર ઇન ટુ ધેર હોમ્સ. તે કરોડો લોકો માટે જે એમનો ટીવી શો જોતા હતા તેઓના ઘરમાં આનંદ અને ઉત્સાહ લાવનાર એક મૃદુ નમ્રશીલ વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ હતા. વોલ્ટ ડિઝની જે એકદમ બહુ સારા વ્યક્તિ હતા એના વિશે કીધું છે. હવે આગળ વધીએ તો શું છે. ટુ ધ બેન્કર્સ હુ ફાઇનાન્સ્ડ અસ, આઈ એમ શ્યોર હી સીમ્ડ લાઇક અ વાઇલ્ડ મેન હેલબેન્ટ ફોર બેન્કરપ્સી. પરંતુ બેન્કરો કે જે અમને આર્થિક સહાય કરતા હતા તેમના માટે તે એક ખૂબ જોખમ લેનારા અને જે પોતાના ઉધારને ચૂકવવામાં નિષ્ફળ રહી નાદારી નોંધાવે તે પ્રકારના વ્યક્તિ લાગતા હતા. લોકો માટે તો એકદમ સારા જ હતા, પણ જેની પાસેથી એને લોન લીધી હતી એ લોકોને એમ થતું હતું કે વોલ્ટ છે અમારા પૈસા ડૂબાડી દેશે, દેવાળીઓ બની જશે, બેન્કરપ્સી એટલે દેવાળીઓ બની જશે. ટુ મી હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ ધેટ હી મેડ કમ ટ્રુ. અને રોય ડિઝની માટે, મારા માટે એટલે કંઈ મારા માટે નહીં પણ રોય ડિઝની માટે, તે એક અદ્ભુત લંગોટિયા ભાઈ હતા જે પોતાના જે સપનાઓ છે એમાં જ ઘેરાયેલા રહેતા હતા, અને એના જે સપનાઓ છે એને એ સાચા કરવા એ ખૂબ જ ગમતા હતા અને એને સાચા કરીને બતાવ્યા પણ હતા. તો આ વોલ્ટ ડિઝની વિશે કીધું અહીંયા, કે શું કીધું કે જે લોકો જોતા હતા વોલ્ટ ડિઝનીની સિરિયલ એના માટે એ સારા વ્યક્તિ હતા, કે હસી લઈ આવતા, સ્માઇલ લઈ આવતા બધાના ફેસ ઉપર. પછી જે બેન્કર્સ હતા એના માટે એ કેવા હતા કે ભાઈ એમ લાગતું કે આ તો બહુ જોખમ લઈને, વોલ્ટ ડિઝની જોખમ પણ લઈ લેતા એટલે એને એવું લાગતું કે એ દેવાળિયા બનશે. અને જે રોય ડિઝની છે એના માટે તો એક એવા એના લંગોટિયા ભાઈ હતા કે જે પોતે એકદમ સપનાઓ જોતા
અને સપનાઓ છે એ પોતે સાકાર પણ કરતા હતા. હવે આગળ વધીએ તો ધ એપલ ઓર્ચાર્ડ એન્ડ વિપિંગ વિલોઝ સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટિફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ વેર વોલ્ટ સ્કેચ હિઝ ફર્સ્ટ એનિમલ્સ. હવે એની એક જૂની વાડી છે. વાડી કહેવાની છે તો કે જૂની વાડીના સફરજનના અને વિપિંગ વિલો ના લીલાછમ વૃક્ષો વચ્ચે વોલ્ટે પોતાના પ્રથમ પ્રાણીઓ પરના કાર્ટૂન્સ દોર્યા હતા. પોતે એનિમલ્સના કાર્ટૂન છે દોર્યા હતા ફર્સ્ટ ટાઈમ. આઈ રિકોલ હા વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ્સ ટુગેધર ઇન બેડ એન્ડ હિયર ધ હન્ટિંગ વિસલ ઓફ અ લોકોમોટિવ પાસિંગ ઇન ધ નાઇટ. હવે આગળ શું કહે છે કે મને યાદ છે જ્યારે રાત્રિના અમારા ઘરની નજીકથી ટ્રેન ભયાનક વિસલ કરતી પસાર થતી હતી, જેને સાંભળવા માટે હું અને વોલ્ટ બંને પથારીમાં એકબીજાને લપાઈ જતા હતા. હવે આગળ કહે છે અવર અંકલ માઇક વોઝ એન ઇન્જિનિયર એન્ડ હી વુડ, એ પછી જે ડી લખેલ છે હી વુડ વુડ વચ્ચે છે, બ્લો હિઝ વિસલ વન લોંગ એન્ડ ટુ શોર્ટ્સ જસ્ટ ફોર અસ. અને હવે આગળ કહે છે કે એના જે કાકા હતા માઇક એ કેવા હતા, ઇન્જિનિયર હતા, તે ફક્ત અમારા માટે પોતાની વિસલ વગાડતા, એક લાંબી અને બે ટૂંકી વિસલ છે એ વગાડતા હતા. આગળ છે યર્સ લેટર એન ઓલ્ડ ફેશન ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ અટ્રેક્શન એટ ડિઝનીલેન્ડ. હવે આગળ કહે છે કે જ્યાં ડિઝનીલેન્ડ છે એની અંદર પણ એની એક જૂની પુરાણી ટ્રેન છે રાખેલી હતી અને આકર્ષણનું કેન્દ્ર બની હતી. તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર છે ડિઝનીલેન્ડની ટ્રેન, એક ઓલ્ડ હતી પણ લોકો માટે એક આકર્ષણનું કેન્દ્ર બની ગઈ હતી. હવે આગળ છે કે એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર વોલ્ટ વોઝ ડ્રોઈંગ. હવે એને જેટલું યાદ છે પાછળ જઈને એમ યાદ કરે છે તેટલું એ યાદ કરી શકે છે. એ યાદ પ્રમાણે વોલ્ટ જે દોરતા હતા ડ્રોઈંગ કરતા હતા, ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ અ નિકલ ફોર અ સ્કેચ ઓફ નેબર્સ હોર્સ. અને પહેલું જે એની કમાણી થઈ હતી, જો આ પ્રશ્ન પૂછાઈ ગયેલ છે પરીક્ષામાં કે એનું પહેલી કમાણી શું હતી, તો કે નિકલ, કે જ્યારે એને પડોશીના ઘોડાનું ચિત્ર બનાવ્યું હતું ત્યારે એને એક નિકલ એટલે કે 5 સેન્ટની કમાણી થઈ હતી. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો એન્ડ ધેન સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કન્સાસ સિટી ધેટ ફ્લોપ્ડ. હવે આગળ શું કરે છે વોલ્ટ, તો કે તેમણે શિકાગોમાં એક કાર્ટૂન્સ બનાવવાનો અભ્યાસ કર્યો હતો, પછી કેન્સાસમાં એક નાની એનિમેશન કંપની શરૂ કરી પોતાની, પણ એ કંપની છે એ નિષ્ફળ ગઈ. ફ્લોપ્ડ, ફ્લોપ્ડ એટલે નિષ્ફળ જવું. પછી આગળ જોઈએ શું થાય છે. આઈ વોઝ ઇન લોસ એન્જલસ વેન વોલ્ટ જસ્ટ 21 ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલિવૂડ. હવે આજે રોય ડિઝની છે એ પોતે લોસ એન્જલસમાં હતા ત્યારે ફક્ત 21 વર્ષની ઉંમરમાં વોલ્ટે હોલિવૂડમાં નસીબ અજમાવવાનું નક્કી કર્યું. મેં તમને કીધું ને કે વોલ્ટ છે એ હોલિવૂડમાં પણ ટ્રાય મારશે, તો હોલિવૂડમાં પોતાનું નસીબ અજમાવે છે. આઈ મેટ હિમ એટ સ્ટેશન. એને ક્યાં મળ્યા, સ્ટેશન ઉપર મળ્યા. હી વોઝ કેરિંગ અ ચીપ સુટકેસ ધેટ કન્ટેન ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ. અને ત્યારે એમની પાસે એક ખૂબ જ સસ્તી અને મામૂલી સુટકેસ હતી. એ સુટકેસ છે એમાં બધી જે બાબતો છે એ ભરેલી હતી સુટકેસની અંદર. વી બોરોડ $500 ફ્રોમ એન અંકલ એન્ડ વર્લ્ડ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ કોલ્ડ અલાઈસ ઇન કાર્ટૂન લેન્ડ.
અને આગળ શું કહે છે કે અમે કાકા પાસેથી $500 ઉછીના લીધા હતા અને પછી વોલ્ટે કાર્ટૂન શ્રેણી છે એ શરૂ કરી અને એ જે કાર્ટૂન સિરીઝ ચાલુ કરી હતી એનું નામ હતું શું હતું તો કે અહીંયા કીધેલું છે અલાઈસ છે એ કાર્ટૂન સિરીઝનું નામ આગળ છે એ શું કહે છે જોઈએ ઇટ વોઝ ટફ ગોઈંગ અને એ કપરો સમય હતો વર્લ્ડ ડીડ ઓલ એનિમેશન એન્ડ આઈ ક્રેન્કડ ધ ઓલ્ડ ફેશન કેમેરા વોલ્ટ છે આ ઘણા બધા એનિમેશન બનાવતા હતા અને હું એક જૂનો પુરાણો કેમેરો લઈ અને એના ફોટા પાડ્યા રાખતો હતો ધ એલિસ કાર્ટૂન્સ ડીડન્ટ એમ પણ વાંચી શકાય એન્ડ ડીડ નોટ એમ પણ વાંચી શકાય ડીડન્ટ મેક મચ ઓફ સ્પ્લેશ સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસવાલ્ડ ધ રેબિટ હવે આજે એને શરૂ કરી હતી કાર્ટૂન સિરીઝ એલિસ એલિસ જે છે એ કંઈ ઝાઝી સફળતા મેળવી શકી નહીં એટલે વોલ્ટ ડિઝની એક નવી સિરીઝ છે એ શરૂ કરી સિરીઝનું નામ શું છે ઓસવાલ્ડ એક રેબિટ ઓસવાલ્ડ ધ રેબિટ ઓસવાલ્ડની સિરીઝ છે એ શરૂ કરી હવે આગળ છે ઓસવાલ્ડ ડીડ બેટર બટ વેન વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યૂયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની હી રેન ઇન ટુ ટ્રબલ હવે આ ઓસવાલ્ડ જે એક સસલું એવી એક આ સિરીઝ ચાલુ કરી હતી એ ઘણું સારું કામ કરી રહી હતી પણ જ્યારે વોલ્ટે ન્યૂયોર્કમાં વેચાણકારો પાસે વધારે પૈસા માંગવા ગયા ત્યારે એ મુશ્કેલીમાં મુકાઈ ગયા હવે આજે આપણે આ પાર્ટની અંદર એટલું રાખશું વધુ જે પાર્ટ બાકી રહ્યો છે એ પાર્ટ આપણે નેક્સ્ટ જે લેક્ચર છે એની અંદર જોશું વિડીયો જોવા માટે થેન્ક યુ વેરી મચ પાર્ટ ટુ છે આનો આવી જ રહ્યો છે આના પછીનો જે પાર્ટ છે એમાં આપણે આગળનું ભાષાંતર છે એ જોશું થેન્ક યુ